મિત્રો મજામાં મિત્રો આપણે પ્રમેય જોઈ રહ્યા છીએ એમાં હવે પાયથાગોરસનો પ્રતિ પ્રમેય જોવો છે મિત્રો. પ્રતિ પ્રમેય એટલે શું કે આપણી ગાડી આમ હાઈ લીધી કે ભાઈ કાટકોણ ત્રિકોણ હોય તો કર્ણની વર્ગ છે એ બાકીની બે બાજુના વર્ગના સરવાળા બરાબર હોય છે. હવે તમને એમ કહેશે કે આવું કાટકોણ કેવું કાંઈ આપ્યું નથી, કોઈ એક ત્રિકોણ છે બરાબર, કોઈ એક ત્રિકોણ છે. એમાં કર્ણ તો નહીં બોલી શકે કારણ કે કર્ણ તો જ બોલાય કે કાટકોણ ત્રિકોણ હોય બરાબર. તો કોઈ એક ત્રિકોણમાં કોઈ એક લંબાઈ નો વર્ગ બાકીની બે બાજુના વર્ગના સરવાળા બરાબર હોય તો તે ત્રિકોણ કેવો છે? કાટકોણ છે બરાબર. તો હવે આપણું લક્ષ્યાંક ક્યાં છે? કાટકોણ સુધી. પણ હા, તમને એ ખબર છે કે કોઈ એક બાજુ બરાબર, કોઈ એક બાજુ જેમ કે આ આ તમને આપ્યું હોય કે ભાઈ પક્ષ છે એસી વર્ગ બરાબર એબી વર્ગ વત્તા બીસી વર્ગ છે, પણ આપણું લક્ષ્યાંક છે કાટકોણ. ઇઝ ઇટ ઓકે? જોઈએ ફરીથી આમાંય પ્રતિજ્ઞા આકૃતિ પક્ષ સાધ્ય સાબિતીમાં સાવ સહેલું, પણ આ પૂછી શકાય એવા છે. તો આ બંને પ્રમેયો જોરદાર કરી લેશો. ઘણી વખત એવું પણ પૂછશે કે પાયથાગોરસનો પ્રતિ પ્રમેય લખો અને પાયથાગોરસનો પ્રમેય સાબિત કરો, તો તમારે બે વસ્તુ લખવી પડશે અને સાબિત કરવી પડશે. ઊંધું પણ પૂછે હે ને, પણ તમારે શબ્દો બરોબર જોજો અને શું લખવાનું કીધું છે, શું પ્રતિજ્ઞા લખવાની કીધી છે અને શું સાબિત કરવાની કીધી છે. આ બે વસ્તુ જરા ઉતાવળમાં ભૂલ ન કરી નાખતા. તો જોઈએ મિત્રો, જ્યારે આપણે એમ કેવું છે ને હવે કે કાટકોણ છે, તો કાટકોણ કેમ ખબર પડે? તો કર્ણની સામે, તો આપણે આ એસી છે એનો આપણે ઉલ્લેખ કરશું. તો તે બાજુની સામેનો ખૂણો કેવો છે? કાટકોણ. ઓટોમેટિક આ શું બની જશે? કાટકોણ ત્રિકોણ. તો જરા ફરીથી લખી લેવું છે. તો મિત્રો ફરીથી કોઈ એક ત્રિકોણ લેવાનો છે, એમાં એક બાજુ છે, એ બાજુનો તમારે વર્ગ કરવાનો છે, એક એના જેટલો છે, તો બાકીની જે બે બાજુઓ છે એના વર્ગના સરવાળા બરાબર હોય તો. તો હવે શું? તો જે પહેલી બાજુ લીધી હતી એનું નામ કર્ણ જ, કેમ કહી શકાય? તો પહેલી બાજુની સામેનો ખૂણો કેવો હશે? કાટકોણ છે. તો આ આપણી પ્રતિજ્ઞા શેની? પાયથાગોરસના પ્રતિ પ્રમેયની. તો હવે આમાં શું કરશું? આકૃતિ દોરશું, પક્ષ અને સાધ્ય. તો મિત્રો પહેલા તો કોઈ એક ત્રિકોણ લ્યો. તો ચાલો લઈ લઈ કોઈ એક ત્રિકોણ બરાબર, ખબર નથી મસ્ત આપણે દોરીએ છીએ. ફરીથી એ બી સી બરાબર, અને બસ આની જ વાત કરવાની છે. તો લખી નાખી, શું લખશું આપણે? પક્ષ. પક્ષમાં શું આવશે? ત્રિકોણ એ બી સી માં શું આપ્યું છે? કોઈ એક બાજુ શું લેશું? એસી નો વર્ગ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા બરાબર છે, એટલે એ બી નો વર્ગ અને બી સી નો વર્ગ બરાબર, એ બી નો વર્ગ અને બી સી નો વર્ગ એનો સરવાળો કોઈ એક બાજુ. અને હવે આપણું સાધ્ય શું છે? તો જે બાજુ એસી નો વર્ગ એમાં તમારે એની સામેનો ખૂણો, ખૂણો કોણ છે? ખૂણો બી કેવો છે? કાટકોણ છે. મિત્રો આ પક્ષ, સાધ્ય અને આકૃતિ આ બરોબર સમજાઈ ગયું છે. તો પ્રતિજ્ઞા પણ સમજાઈ ગઈ છે અને આટલી વસ્તુ કરશો એના પણ માર્ક્સ હોય છે, પણ કંઈ છોડતા નહીં અને ગોખતા પણ નહીં. જોઈએ આપણે આ કેમ કરવું. મિત્રો આ પ્રમેય સાબિત કરવું એટલે આમ ચપટીમાં, હા, પણ તમારા બા છે એને યાદ કરવા પડશે. તમે કહેશો સર આમાં બા ને યાદ કરવાના? હા, જ્યારે પ્રતિ પ્રમેય પૂછાય ત્યારે બા ને યાદ કરવાના, એક વાર નહીં ત્રણ વાર. ત્રણ વાર બા ને કેમ બોલાવાય? તો તમે તરત કહેશો કે બા બા બા. ઓકે, તો ત્રણ વાર તમારે બા ને બોલાવાના છે, એવું યાદ રાખજો. સાવ સિમ્પલ છે, જોજો કેટલી મજા આવે છે. મિત્રો એટલું બધું સિમ્પલ આવ્યું છે પણ તમે લોકો ખબર નહીં કે ક્યારેક મૂંઝાઈ જતા હોય છે અને આપણે આ મૂંઝારો દૂર કરવો છે. જોજો કે યાદ રાખજો, પ્રતિપ્રમેય કોને યાદ રાખવાના છે? બા 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 એમ ત્રણ વાર જોરથી મનોમન બોલવાનું છે, ત્યાં ક્લાસમાં બોલતા નહીં, પેપર લખતી વખતે બોલતા નહીં. જોઈએ તો મિત્રો આ કેવી રીતે કરશું ખબર છે? મેં તમને કીધું ને રસ્તો આપણે ગોતી લેવો છે. જો શું કરશું ખબર છે? કાંઈ વાંધો નહીં, આપણે છે ને એક કાટકોણ ત્રિકોણ અહીં ઊભો જ કરીએ બરાબર. કાટકોણ ત્રિકોણ ઊભો કરીએ એટલે કિરણ આમ લઈએ કે 90 અંશનો અહીં લઈએ બરાબર. ને એ પછી આપણે અહીંયા જ આના જેવો જ બરાબર અહીંયા એક ઊભો કરી નાખી. પછી તો કે ભાઈ આમાં તો નિયમ છે, શું નિયમ છે? પાયથાગોરસનો નિયમ છે કે તમે આ બાજુ જેટલી લીધી હતી, આ ધારો કે આપણે આ ત્રિકોણ છે બરાબર, આ આ જેટલી લંબાઈ છે ને એટલો અહીં લીધો, પછી આ જેટલી હતી ને એટલા અહીં લીધો, અને આ તમે 90 જ લઈ લ્યો. હવે તમને ખબર છે કે અહીંયા તો તમે પાયથાગોરસનો ઉપયોગ કરી શકો ને બરાબર, તો આમાં તમે પાયથાગોરસનો નિયમનો ઉપયોગ કરશો અને પછી તરત કહેશો કે અહીંયા આ બાજુ ને આ બાજુ સરખી છે, આ બાજુ ને આ બાજુ સરખી છે. હવે તમને ખબર છે કે અહીંયા કર્ણનો વર્ગ એ તો આ થાય જ છે, તો તમે બા 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 પ્રમાણે કારણ કે આની સાથે સરખાવશો
એટલે આ ને આ પણ સરખી થઈ જવાની છે અને ત્રણ વાર બા એટલે કે આ ને આ ત્રિકોણ એકરૂપ થઈ જાય. એકરૂપ એટલે છ છ અંગો સરખા થઈ જાય, એનો અર્થ કે આપણે તો બીજું કંઈ કામ નથી. આ 90 તો આ 90 છે ને સિમ્પલ. ફરીથી શું કરવાનું છે, સાઈડમાં ઊભું કરશો, આના જેવું ઊભું કરશો, આ છે એટલું આ લેશો, આ છે એટલું આ લેશો, અને પછી જે કાટકોણ ત્રિકોણ છે એની અંદર પાયથાગોરસનો ઉપયોગ કરશો અને પછી સરખાવી દેશો. આ બે બાજુ સરખાવી આવી જશે, સરખી આવી જશે, અને પછી બા 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 પ્રમાણે બધું સરખું એકરૂપ છે એટલે આ છે એરિયા છે, આ છે એરિયા એટલે આ જે ખૂણો છે એ કાટકોણ છે. તો આ પણ એટલે આ તમારો જે બી ધાર્યો છે એ પણ કાટકોણ છે. છે ને સેલું લખી લઈએ. તો લેટ ઇટ સ્ટાર્ટ. સાવિત્રી ધારો કે ઓ એક્સ કિરણ, ચલો લઈ લઈએ આપણે ઓ એક્સ કિરણ, આ ઓ બિંદુ, અહીંયા એક્સ લઈ લઈએ, બરાબર ઓ એક્સ, આ ઓ એક્સ કિરણ છે, એને લંબ ઓ વાય, ચલો દોરી લઈએ આ ઓ વાય, બરાબર. તો આને લંબ છે એટલે 90 ડિગ્રી છે. હવે શું કામ કરશું, આટલી જ લંબાઈનું અહીંયા, આટલી જ લંબાઈનું અહીંયા આપણે બિંદુ લઈએ. હવે આપણે શું કરશું કે એક્ઝેક્ટ એટલી જ સાઇઝનું, એટલે દાખલા તરીકે શું નામ આપવું છે, ચલો બોલો જો, એમ આપીએ, અહીંયા આપણે એન આપીએ, કેવા લેવાના છે ખબર છે ને, કે આ જેટલી લંબાઈ છે એટલી જ આ. તો આપણે લખી શકશું કે અહીં ઓ એમ બરાબર એ બી થાય તેવું, કેના ઉપર લીધું, ઓ વાય કિરણ પર, બરાબર, બિંદુ કયું છે, એમ છે. એ જ રીતે શું લખશો, અહીંયા આપણે તમે બી સી જેટલું જ કોણ લીધું છે, ઓ એન, બરાબર. તો ઓ એન બરાબર બી સી થાય તેવું, ક્યાં કિરણ ઉપર, ઓ એક્સ પર, બિંદુ કયું છે, એન છે. બસ મિત્રો હવે કામ પૂરું થઈ ગયું છે. હવે તમે શું બનાવશો, અહીંયા કાટકોણ ત્રિકોણ, કેવો, તો કાટકોણ લખજો, કાટકોણ ત્રિકોણ કયો, એમ ઓ એન માં ખૂણો એ ઓ કેવો છે, કાટખૂણો છે. કર્ણ કોણ છે, એમ એન શું છે, કર્ણ છે, બરાબર. તો હવે પાયથાગોરસ ભાઈ શું કહે છે, પાયથાગોરસના પ્રમેય પ્રમાણે શું લખી શકશો, બસ તમે જાણો છો એ શું, કે એમ એન વર્ગ બરાબર ઓ એમ વર્ગ વત્તા ઓ એન વર્ગ, હા કે ના. પછી તો તમે તરત કહેશો કે ભાઈ ઓ એમ એટલે તો શું છે, એ બી, એટલે કે એ બી નો વર્ગ વત્તા ઓ એન નો વર્ગ, ઓ એન એટલે બી સી નો વર્ગ, આમ લખી શકાય કે નહીં, એ બી વર્ગ વત્તા બી સી વર્ગ. હવે તમને ખબર છે કે અહીંયા ઓ એમ વર્ગ અને એમ ઓ એન વર્ગ એ કોના જેટલું છે, તો કે એમ એન વર્ગ જેટલું છે. હવે બસ તમને પક્ષમાં આપી દીધું છે કે ભાઈ આ બેનો સરવાળો એટલે તો કેટલો છે, તો કે એસી નો વર્ગ, એ તો તમને પક્ષમાં આપી દીધું છે એટલે કામ પૂરું થઈ ગયું. કારણ લખવાનું, કારણ શું છે, પક્ષ, એનો અર્થ કે તમને એમ એન બરાબર શું મળી ગયું, એસી નંબર વન, એટલે એક શું મળી, બાજુ, બીજી શું હતી, બાજુ, ત્રીજી શું હતી, બાજુ. તો હવે બા 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 પ્રમેય એમ કહે છે, શું કહે છે, કે તમારે આ બંને કેવા થશે, એકરૂપ થશે. એના માટે તમારે આમ લખવાનું, એ બી સી સંગતતા, જો એ સાથે કોણ લીધું છે તમે, એમ, પછી બી સાથે કોણ લીધો છે, ઓ, અને અહીંયા જે નામ આપ્યું, આ સંગતતા કેવી થશે, એકરૂપતા છે. કારણ શું લખવાનું, કેટલી વાર બા, ત્રણ વાર બા, બસ. હવે હવે શું છે કે ખૂણો ઓ કેવો છે, કાટ ખૂણો છે, માટે ખૂણો બી પણ કેવો થશે, કાટ ખૂણો છે. તો ગણિત દેવની બોલ, શ્રી ગણિત દેવની જય. તો મિત્રો આમાં 5 ગુણ આવી રીતના મળી જાય કે ન મળી જાય, કંઈ ગોખણપટ્ટી કરવાની નથી. ફરીથી શું કરવાનું, પ્રતિપ્રમેયની અંદર, તો પ્રતિપ્રમેયમાં કાટખૂણો છે એવું કંઈ કીધું નથી, આપણે કાટખૂણો છે એવું સાબિત કરવાનું છે. આપ્યું છે શું, તો વર્ગ છે, આ કોઈ કોઈ બાજુનો વર્ગ એ બાકીની બે બાજુના વર્ગના સરવાળા જેટલી છે એવું આપ્યું છે. કાટખૂણો સાબિત કરવા કોને યાદ કરશું, બા બા બા, એટલા માટે શું કરશું, બાજુમાં એક આવા લંબ લઈ અને એક નવો ત્રિકોણ ઊભો કરશું. કેવી રીતે કરશું, આના જેવો જ, એટલે કે આ બાજુને આ બાજુ જેવું લેશું, આ બાજુને આ બાજુ લેશું. હવે આની અંદર શું કરશું કે ભાઈ આ તો પાયથાગોરસ પ્રમાણે આનો વર્ગ બરાબર, આનો વર્ગ ને આનો વર્ગ છે, આ બેની જગ્યાએ તમે આ બે મૂકી દો, આ બે મૂકશો એટલે તમને એમ કહેશો કે યા આવી ગયું, એના તો એસી વર્ગ તમે લખી જ શકવાના છો. તો એસી વર્ગ મૂકી દેશો એટલે એમએન અને એસી, એટલે કે જે તમારે સાબિત કરવું હતું કે આ બાજુ પણ કેવી મળી ગઈ, સરખી મળી ગઈ. તો હવે આની સંગતતાની સાથે બધું સરખું, છ છ અંગ સરખા, તો આપણે તો બીજા કોઈનું કામ નહોતું. આ ખૂણો કાટખૂણો
તો આ પણ ખૂણો કાટખૂણો મજા આવી મિત્રો આ પાયથાગોરસનો પ્રતિપ્રમેય અથવા પાયથાગોરસનો પ્રમેય પૂછાવાનું 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 લોકો એમ કહે છે આઈએમપી છે પણ તમે પણ બહુ મહત્વના છો તમે પણ આઈએમપી છો એટલે આ એક પ્રયાસ હતો મિત્રો જરૂરથી જોઈ લેજો વિશ યુ ઓલ ધ બેસ્ટ